સુધીની અંદર ખેડૂતોનું મહા આંદોલન ચાલી રહ્યું છે. તેમની વાત કરવામાં આવે તો આ આંદોલન સરકારે જે ત્રણ કાયદાઓ સંસદમાં પસાર કર્યા છે તે કાયદાઓ ખેડૂત વિરોધી છે. ભારત દેશની કેન્દ્ર સરકારે કૃષિ સંબંધિત ત્રણ કાયદા બનાવ્યા છે. તેમ આવશ્યક ચીજ વસ્તુઓ કાયદા સંશોધન 2020, એપીએમસી બજાર સમિતિ કાયદા વટ હુકુમ એટલે કે કૃષિ ઉપજ વાણિજ્ય અને વેપાર સંવર્ધન અને સુવિધા વટ હુકુમ 2020, તેમજ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે કે કરાર આધારિત ખેતી મૂલ્ય આધારિત આશ્વાસન સમજૂતી કૃષિ સેવા 2020ના કાયદાઓ બનાવ્યા છે. આ કાયદાઓ અંગે દેશના ખેડૂતોએ કોઈ પણ જાતની માંગ કરેલ નથી. આ કાયદાઓ બનાવતા પહેલાં ખેડૂત સંગઠનો પાસે કોઈ પણ જાતની સૂચના કે અભિપ્રાય પણ મેળવેલ નથી, તેમજ દેશના સંઘરાજ્ય પાસે આ કાયદાઓ અંગે કોઈ ચર્ચાઓ પણ કરેલ નથી. આ કાયદાઓના રચનાથી ખેતીનું કંપનીકરણ થઈ જશે. આ કાયદાથી ખેડૂતોને ભવિષ્યમાં ગંભીર આર્થિક અસરો પણ પડશે. ખેડૂતો દ્વારા ઉત્પાદન થતી 22 ખેતી જણસીઓને આવશ્યક ચીજ વસ્તુઓના દરજામાંથી કાઢી નાખવામાં આવી છે. તેથી સરકારનું નિયંત્રણ રહેશે નહીં અને આ તમામ વસ્તુઓ પર ખાનગી કંપનીઓનું નિયંત્રણ જ રહેશે. આ ખેતી પેદાશોમાં કંપનીઓને ખુલ્લી છૂટ મળશે. આથી દેશના ખેડૂતોને 22 જેટલી ખેતી પેદાશો છે તે હાલ કંપનીઓના હવાલે કરી દીધી છે. આમ ભવિષ્યમાં દેશના ખેડૂતોનું ખુલ્લું શોષણ કંપનીઓ કરશે અને ખેડૂતોના 86% નાના સીમાંત પર અને ગરીબ ખેડૂતો બેહાલ થઈ જશે. આથી ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટાના જાહેર ચોકમાં એકઠા થઈ અને સૂત્રોચ્ચાર કરી ખેડૂત વિરોધી કાયદાઓ તેમજ દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનમાં સમર્થન આપવા તેમજ આ ત્રણ કાયદાઓ પાછા ખેંચવા રાષ્ટ્રપતિ મહોદયને સંબોધીને આજે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, જેશ મારડિયા, ન્યૂઝ 108, ઉપલેટા. દિનેશભાઈ કંટારિયા, ગુજરાત કિસાન સભા રાજ્ય સમિતિના સભ્ય. આજે અમે ગુજરાત કિસાન સભા તરીકે એક આવેદનપત્ર અહીંયા મામલતદારને અમે અહીંયા આપ્યું છે કે દિલ્હીની અંદર જે ખેડૂતો જે સત્યાગ્રહ કરી રહ્યા છે એ સત્યાગ્રહના સમર્થનમાં અમે આજરોજ અહીંયા રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં અમે માંગ ઉઠાવી છે કે જે ત્રણ કૃષિ કાયદાઓ સંસદમાં જે પસાર કર્યા છે, જે ખેડૂતોની માંગણી નથી, માટે આ કાયદાઓ પાછા ખેંચી લેવાની અમે માંગ ઉઠાવી છે. અને જે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે એ આંદોલનનું સરકાર રક્ષણ કરે, એની પર દમન ન કરે એવી માંગ લઈને અમે આજે આવ્યા છીએ.